ત્યાર પછી ટેન્સ એટલે કે કાળ પ્રમાણે જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ એટલે વાક્યમાં એક્ટિવમાં જો સાદો વર્તમાન કાળ હોય તો એનું પેસિવમાં કઈ રીતે રૂપાંતર કરવું તે આગળ અભ્યાસમાં આપણે જોઈશું। સાદા વર્તમાન કાળમાં જો વાક્ય રચના માત્ર હકારમાં હોય અને વાક્યમાં એક કર્મ હોય તો એનું રૂપાંતર કઈ રીતે કરવું તો સૌપ્રથમ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે એમાં કર્તા એની સાથે V1 એટલે કે SES વગરનું ક્રિયાપદ અથવા S કે ES પ્રત્યય વાળું ક્રિયાપદ ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ આમાં SES અથવા IS પ્રત્યય પણ હોઈ શકે એનું પેસિવમાં તમે રૂપાંતર કરો તો એક્ટિવનું કર્મ પેસિવમાં કર્મનું કર્તાનું સ્થાન લેશે। અગાઉ આપણે ચોકડી ગુણાકારની રીત જોઈ તે પ્રમાણે એક્ટિવનું કર્મ પેસિવમાં કર્તા તરીકે વાક્યની શરૂઆતમાં દર્શાવાય। ત્યાર પછીનું જે પદ છે તો પેસિવમાં જે કર્મએ સ્થાન લીધું છે તેને અનુરૂપ એકવચન બહુવચન પ્રમાણે જો એકવચન હોય તો એમ ઇઝ અને બહુવચન હોય તો આર મૂકવું। ત્યાર પછી એક્ટિવના ક્રિયાપદનું V3નું રૂપ પેસિવમાં દર્શાવો। ત્યાર પછી એક્ટિવનો કર્તા છે તેને પેસિવમાં કર્મ તરીકે મૂકીએ તો એની આગળ બાય દર્શાવો અને છેલ્લે અન્ય શબ્દ। અહીં કેટલાક ઉદાહરણ છે। એક્ટિવમાં છે આઈ રાઇટ અ લેટર, એને પેસિવમાં ફેરવવું હોય તો નિયમ અનુસાર એક્ટિવનું કર્મ, આમાં તમારે કર્મ શોધવું છે તો ક્રિયાપદને અગાઉ જોયું તે પ્રમાણે કે પહેલા કર્મ શોધવું, લખવું અથવા લખે છે કે લખો છો તો શું લખો છો તો જવાબ મળશે અ લેટર, તો અ લેટર એ વાક્યનું કર્મ છે તો પેસિવમાં આપણે એને કર્તા તરીકે મૂકી શકીએ અ લેટર। ત્યાર પછી બીજું પદ છે તો હવે વાક્યનું ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં છે, અ લેટર એક વચનમાં છે તો તેને અનુરૂપ ટુ બીનું સહાયક ક્રિયાપદ વર્તમાન કાળમાં ઇઝ મુકાશે। ત્યાર પછી ત્રીજું પદ છે કે જે ક્રિયાપદનું V3 રાઇટન મુકાશે અને એક્ટિવનો કર્તા છે તે પેસિવમાં કર્મ બને એટલે કે આઈની કર્મ વિભક્તિ મી અને તેની આગળ બાય મુકાશે તો પેસિવમાં જવાબ મળશે અ લેટર ઇઝ રાઇટન બાય મી। ઉદાહરણ નંબર 2, એક્ટિવમાં વાક્ય છે આઈ લવ માય પેરેન્ટ્સ, લાલ અક્ષરે દર્શાવેલ છે જે વાક્યનું ક્રિયાપદ છે। આમાં પણ તમે જુઓ તો લવ ક્રિયાપદને વોટ કે હોમ વડે પ્રશ્ન પૂછો, શું ચાહો છો જવાબ નહીં મળે, હોમ વડે પ્રશ્ન પૂછો કોને ચાહો છો તો જવાબ મળશે માય પેરેન્ટ્સ એટલે કે મારા માતા પિતાને, તો આ માય પેરેન્ટ્સ એ વાક્યનું કર્મ થયું જેને પેસિવમાં આપણે કર્તા તરીકે મૂકીએ તો માય પેરેન્ટ્સ આને અનુરૂપ અને વાક્યના ક્રિયાપદને અનુરૂપ એટલે માય પેરેન્ટ્સ બહુવચન ગણાય અને લવ ક્રિયાપદ સાદા વર્તમાન કાળમાં તો સાદો વર્તમાન કાળ બહુવચન ટુબીનું રૂપ આવશે હા, અને ત્યાર પછી લવ ક્રિયાપદનું V3 લવ અને ત્યાર પછી કરતા આઈ છે એની કર્મ વિભક્તિ બાય મી દર્શાવાશે તો જવાબ થશે માય પેરેન્ટ્સ આર લવડ બાય મી। ઉદાહરણ નંબર 3, વી લવ અવર કન્ટ્રી,
આમાં પણ લવ ક્રિયાપદ છે, એને પ્રશ્ન પૂછો શું ચાહો છો, જવાબ ન મળે તો હુમ વડે પ્રશ્ન પૂછો કોને ચાહો છો, તો અમારા દેશને એટલે કે અવર કન્ટ્રી, તો અવર કન્ટ્રી કરતા તરીકે આવશે, જે એક વચન છે, ક્રિયાપદ વર્તમાન કાળમાં છે એટલે ટુગીન રૂપ મુકાશે ઇઝ, ક્રિયાપદ નું વિથરી તો લવ, અને કર્તાની કર્મ વિભક્તિ એટલે કે બાય અસ મુકાશે. અવર કન્ટ્રી ઇઝ લવડ બાય અસ. તો આ સાદા વર્તમાન કાળમાં અને હકારમાં વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના ઉદાહરણો છે. ત્યારબાદ જો હકાર જ વાક્ય હોય પરંતુ વાક્યમાં મુખ્ય કર્મ અને ગૌણ કર્મ બે હોય, એટલે કે એક વાક્યમાં બે કર્મ આપેલા હોય, મુખ્ય કર્મ એટલે નિર્જીવ કર્મ અને ગૌણ કર્મ એટલે સજીવ કર્મ, એક્ટિવ વોઇસમાં વાક્ય રચના મુજબ કર્તા પ્લસ વિવન અથવા એસઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ પ્લસ ગૌણ કર્મ પ્લસ મુખ્ય કર્મ અને અન્ય શબ્દ. તમે જોઈ શકો છો કે આમાં બે કર્મ આપેલા છે, ગૌણ કર્મ અને એક મુખ્ય કર્મ. જો કર્મ એક હોય તો એનું પેસિવમાં રૂપાંતર એક રીતે થાય. આ વાક્યમાં બે કર્મ છે તો આનું પેસિવમાં બંને રીતે રૂપાંતર કરી શકાય. ત્યાર પછી એક્ટિવ વોઇસની વાક્ય રચનાને કર્તા પ્લસ વિવન કે એસએસ વાળું ક્રિયાપદ મુખ્ય કર્મ પ્લસ ટુ ગૌણ કર્મ અને અન્ય શબ્દ, આ રીતે પણ એક્ટિવ વોઇસમાં વાક્ય રચના હોઈ શકે. ટૂંકમાં મુખ્ય કર્મ અને ગૌણ કર્મમાં જો પાછળ હોય ગૌણ કર્મ તો વાક્યની આગળ ટુ પ્રત્યય મુકાશે. આ વાક્ય રચનાને પેસિવમાં રૂપાંતર કરો તો એક્ટિવનું જે મુખ્ય કર્મ છે તેને પેસિવમાં કર્તાના સ્થાને એટલે કે વાક્યની શરૂઆતમાં મુકાશે. ત્યાર પછી કાળને અનુરૂપ વર્તમાન કાળના ટુબીના સહાયક ક્રિયાપદો અને કર્તાને અનુરૂપ યોગ્ય સહાયક ક્રિયાપદ પ્લસ વિથરી મૂકવું. જો મુખ્ય કર્મને વાક્યની શરૂઆતમાં મૂકો તો વાક્યનું ગૌણ કર્મ અંદર રહેશે, તેવા સંજોગોમાં વાક્યની આગળ વધારાનું ટુ પ્રત્યય મૂકવું. ત્યાર પછી બાય અને કર્તા એટલે એક્ટિવનું કર્તા પેસિવમાં કર્મ બને અને અન્ય શબ્દ. બીજી પદ્ધતિ છે કે હવે જો આ ગૌણ કર્મને કે આ ગૌણ કર્મને તમે પેસિવમાં કર્તા તરીકે મૂકો તો ગૌણ કર્મ તેની સાથે કાળને અનુરૂપ અને આ કર્મને અનુરૂપ ટુબીનું યોગ્ય સહાયક ક્રિયાપદ એમ ઇઝ અથવા આર પ્લસ વી થ્રી પ્લસ મુખ્ય કર્મ પ્લસ બાય અને કર્તા. એક્ટિવ વોઇસમાં આઈ ટીચ યુ ઇંગ્લિશ, જે ટીચ ક્રિયાપદ આપેલું છે, આ ક્રિયાપદને કર્મ શોધવા માટે વોટ અને હુમ વડે પ્રશ્ન પૂછો. તો ટીચ એટલે શીખવવું, તો શીખવે છે શું શીખવે, એટલે કે વોટ વડે પ્રશ્ન પૂછો તો જવાબ મળશે ઇંગ્લિશ, એટલે આપણને નિર્જીવ કર્મ તરીકે ઇંગ્લિશ મળશે. આ જ ક્રિયાપદને શીખવે છે અથવા શીખવો છો કોને, તો જવાબ મળશે તને અથવા તમને, તો આ ગૌણ કર્મ છે એટલે કે બીજું કર્મ છે. હવે બે કર્મ છે, બંને વાક્યને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવીએ તો સૌ પ્રથમ જે મુખ્ય કર્મ છે તેને કર્તા તરીકે મૂકીએ તો ઇંગ્લિશ
is taught to you by me. અહીં તમે જોઈ શકો છો કે મુખ્ય કર્મને પેસિવમાં કર્તા તરીકે મૂકીએ તો વાક્યની અંદર રહેલું ગૌણ કર્મ છે તેની આગળ વધારાનો ટુ પ્રત્યય ઉમેરાશે. આ જ વાક્યનું બીજું કર્મ છે યુ, જેને પેસિવમાં કર્તા તરીકે મૂકીએ તો યુ એને અનુરૂપ ટુ બી નું સહાયક ક્રિયાપદ આર, ટીચ નું વી થ્રી ગણો તો ટોટ ઇંગ્લિશ બાય મી. અહીં જુઓ તો જે ગૌણ કર્મને પેસિવમાં કર્તા તરીકે મૂકો તો વાક્યની અંદર રહેલા મુખ્ય કર્મની આગળ એટલે કે ઇંગ્લિશની આગળ કોઈ વધારાનો પ્રત્યય મુકાતો નથી. બીજા ઉદાહરણમાં મધર ટેલ્સ અ સ્ટોરી ટુ અસ. અહીં પણ જુઓ તો ટેલ્સ વાક્યનું ક્રિયાપદ છે. ટેલ્સ એટલે કહે છે. શું કહે છે એમ પૂછો તો જવાબ મળશે અ સ્ટોરી. આમ જવાબમાં માત્ર સ્ટોરી મળશે પણ નિયમ અનુસાર કર્મની સાથે જો આર્ટિકલ કોઈ પ્રેપોઝિશન કે કોઈ સંબંધક રૂપ આપેલો હોય તો તેને પણ કર્મની સાથે દર્શાવો. ત્યાર પછી માતા કહે છે તો કોને કહે છે તો અમને, તો આ બીજું કર્મ છે. આ વાક્યને પેસિવમાં ફેરવતા વાક્યનું મુખ્ય કર્મ એટલે કે અ સ્ટોરી, જે પેસિવમાં કર્તા તરીકે મૂક્યું. અ સ્ટોરી ઇઝ ટોલ્ડ ટુ અસ બાય મધર. બીજું ઉદાહરણ છે એમાં અસ કર્મ તરીકે છે, એને કર્તા તરીકે મૂકીએ તો વી આર ટોલ્ડ અ સ્ટોરી બાય મધર. છેલ્લા ઉદાહરણમાં જોઈ શકો તમે કે અસની આગળ આપેલ જે ટુ છે તે અસને કર્તા તરીકે મૂકો ત્યારે ટુ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ નકારની વાક્ય રચના છે. તો સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં નકારની વાક્ય રચનામાં કર્તા એની સાથે ડુ નોટ કે ડઝ નોટ, આ ડુ અને ડઝ એ કર્તાને અનુરૂપ દર્શાવાય. જો વાક્યનો કર્તા હી સી ઇટ સિવાય ન હોય તો ડુ નોટ મૂકો, અને હી સી ઇટ હોય તો ડઝ નોટ મૂકો. આ બંને જો દર્શાવેલ હોય સહાયક ક્રિયાપદ તરીકે તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વિભાગ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ એ વાક્ય રચનાને પેસિવમાં ફેરવીએ ત્યારે એક્ટિવનું કર્મ પેસિવમાં કર્તાનું સ્થાન લેશે. કર્તાને અને વાક્યના કાળને અનુરૂપ ટુ બીના સહાયક ક્રિયાપદ એમ, ઇઝ કે આર, ત્યારબાદ નોટ, ત્યારબાદ વિવન ક્રિયાપદનું વી થ્રીમાં રૂપાંતર થાય, પ્લસ એક્ટિવનો કર્તા છે તે પેસિવમાં કર્મ બને તેની આગળ બાય મુકાય અને અન્ય શબ્દ. તેના ઉદાહરણ છે આઈ ડુ નોટ રાઇટ અ લેટર. આ ડુ નોટ રાઇટ એ વાક્યનો સહાયક ક્રિયાપદ અને વિવન એટલે કે મૂળ ક્રિયાપદ છે. રાઇટ ક્રિયાપદ એટલે કે લખે છે. તો શું લખે છે પૂછો તો અ લેટર જવાબમાં મળશે. પેસિવમાં રૂપાંતર કરો તો એક્ટિવનું કર્મ પેસિવમાં કર્તા તરીકે અ લેટર, લેટર અને વાક્યના કાળને અનુરૂપ ટુ બીનું સહાયક ક્રિયાપદ ઇઝ, નોટ ક્રિયાપદનું વી થ્રી, રાઇટન અને કર્તા કર્મનું સ્થાન લે માટે બાય મી આવશે. બીજું ઉદાહરણ આઈ ડુ નોટ રાઇટ નોવેલ્સ, જેમાં નોવેલ્સ
कर्म छे। तो पैसिव मां नॉवेल्स वाक्यनी शुरुआत मां आवशे। नॉवेल्स बहुवचन छे, टू बी नो रूप आर काल ने अनुरूप सदा वर्तमान काल प्रमाणे मुकाशे। नॉट अने क्रियापद नु वी थ्री नो रूप एटले के राइट अने आई नो रूपांतर बाय मी मां थशे। नॉवेल्स आर नॉट राइटन बाय मी। उदाहरण नंबर 3, ही डज नॉट टीज हर। तो टीज एटले चीड़वू अथवा खीजवू। ते तेणी ने चीड़वतो के खीजवतो नथी। तो चीड़वतो नथी कोने? तो हर। तो हर ए वाक्यनो कर्म छे, जेने पैसिव मां कर्ता तरीके मूको तो हरनी कर्ता विभक्ति आवशे सी। तेने अने सादा वर्तमान कालना क्रियापद ने अनुरूप सहायक क्रियापद आवशे इज। नॉट अने क्रियापद नो वी थ्री टीज्ड अने वाक्यनो कर्ता ही, एने पैसिव मां कर्म तरीके फेरवो तो तेनी जगह बाय हिम मुकाशे। पैसिव मां रूपांतर आ प्रमाणे थशे, सी इज नॉट टीज्ड बाय हिम। त्यार पछी प्रश्नार्थ वाक्य रचना छे एटले के इन्वर्जन क्वेश्चन्स। એમાં જોઈએ તો એક્ટિવ વોઇસમાં સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ થી જ વાક્યની શરૂઆત થાય, ત્યાર પછી વાક્યનો કર્તા અને ડુ અને ડઝ સહાયક ક્રિયાપદ તરીકે હોય તો એની સાથે ક્રિયાપદનું વિવનનું રૂપ, ત્યાર પછી કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ। પ્રશ્નાર્થની વાક્ય રચના પ્રમાણે વાક્યનું કર્મ આપણે શોધીએ તો કર્મ આપેલું છે, પરંતુ વાક્ય રચના કેવી છે? પ્રશ્નાર્થ છે। તો એક્ટિવમાં જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો પેસિવમાં એને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જ દર્શાવવી પડે। માટે ટુ બી નું સહાયક ક્રિયાપદ પેસિવ વોઇસમાં સૌ પ્રથમ દર્શાવાય, ત્યાર પછી એક્ટિવનું કર્મ છે તેને પેસિવમાં બીજા સ્થાને એટલે કે ટુ બી ના સહાયક ક્રિયાપદ પછી મુકાશે। ત્યાર પછી વિવન નું વી થ્રી નું રૂપ બાય એક્ટિવ નો કર્તા છે, જે પેસિવ માં બાય પછી કર્મ નું સ્થાન લેશે, ત્યારબાદ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ। ઉદાહરણ પ્રમાણે વધુ વિગતવાર માહિતી મેળવીએ તો ઉદાહરણ નંબર 1 માં છે, એક્ટિવ માં ડુ યુ राइट स्टोरीज। वाक्य में डू सहायक क्रियापद छे, राइट क्रियापद नो मूल रूप छे। तो लखो, लखे छे, शू लखे? तो के स्टोरीज। तो स्टोरीज ए वाक्य नो कर्म छे। हवे अहीं फेरफार छे, तो वाक्य प्रश्नार्थ छे, पेसिव मां पण ए वाक्य प्रश्नार्थ मां ज बने। माटे सौ प्रथम स्टोरीज ने अनुरूप બહુવચન અને વર્તમાન કાળને અનુરૂપ ટુ બી નું સહાયક ક્રિયાપદ આર આવશે। તો આર સ્ટોરીઝ, રાઇટ નું વી થ્રી રાઇટન અને યુ ની કર્મ વિભક્તિ બાય યુ। તો આર સ્ટોરીઝ રાઇટન બાય યુ। ઉદાહરણ નંબર 2, ડઝ શી મેક કેન્ડલ્સ। એમાં પણ ડઝ સહાયક ક્રિયાપદ, મેક મૂળ ક્રિયાપદ એટલે બનાવો, શું બનાવે? તો કેન્ડલ્સ એટલે કે મીણબત્તીઓ, તો એ મુખ્ય કર્મ છે। હવે તેને અનુરૂપ, કેન્ડલ્સ ને અનુરૂપ ટુ બી નું યોગ્ય રૂપ આર, ત્યાર પછી કેન્ડલ્સ, ત્યાર પછી ક્રિયાપદ નું વી થ્રી એટલે કે મેડ, અને કર્તા તરીકે શી છે, પેસિવમાં રૂપાંતર કરો તો બાય હર થશે અને પ્રશ્નાર્થ રચના બનશે। આર કેન્ડલ્સ મેડ બાય હર। ઉદાહરણ નંબર 3, ડઝ સી ડુ હર ડ્યુટી।
અહીં તમે જુઓ તો ડુ અને ડઝ પહેલા વાક્યમાં ડુ સહાયક ક્રિયાપદ તરીકે છે, બીજામાં ડઝ એ પણ સહાયક ક્રિયાપદ તરીકે છે, ત્રીજામાં સૌ પ્રથમ આપેલો ડઝ છે એ સહાયક ક્રિયાપદ છે, પરંતુ પછી આપેલો ડુ છે જે વાક્યનું મૂળ ક્રિયાપદ છે. એનો અર્થ કે ડુ અને ડઝ એ બે રીતે કાર્ય કરે, એક સહાયક ક્રિયાપદ અને બીજું મૂળ ક્રિયાપદ. આ વાક્ય રચનાનું પેસિવમાં રૂપાંતર કરીએ તો ડુ ક્રિયાપદ છે તે કરે છે, શું કરે છે તો હર ડ્યુટી એટલે તેનું કાર્ય અથવા તેની ફરજ, જે કર્મ છે વાક્યનું. માટે અહીં તમે જુઓ તો ડ્યુટીની સાથે સંબંધક રૂપ છે તો તે પણ કર્મની સાથે દર્શાવેલ છે. હર ડ્યુટી ત્રીજો પુરુષ એક વચન અને કાળને અનુરૂપ વર્તમાન કાળ મુજબ સૌ પ્રથમ ઇઝ મુકાશે, ત્યાર પછી હર ડ્યુટી અને ક્રિયાપદ જે ડુ આપેલો છે એનું વિથ્રીમાં રૂપાંતર કરો તો ડન, અને શી એની જગ્યાએ કર્મ તરીકે બાય હર મુકાશે. તો પેસિવમાંનું રૂપાંતર થાય ઇઝ હર ડ્યુટી, ડન બાય હર